શું તમે પણ બ્લડ પ્રેશરના પેશન્ટ છો અને લાંબા સમય સુધી એલોપેથી દવા ખાવ છો તો થોડું વિચારો થોડું સમજો એલોપેથી દવા ખાતા રહેશો બ્લડ પ્રેશર એ નોર્મલ રાખે છે એને મટાડતું નથી ગુજરાત રાજ્ય બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં બ્લડ પ્રેશર ઉપર પ્રથમ સ્થાને છે બીજા રાજ્યોમાં આટલા બધા પેશન્ટો બ્લડ પ્રેશરના જોવા નથી મળતા જેટલા ગુજરાતમાં છે અને એના કારણે હૃદયરોગ જેવી સમસ્યાઓ પણ ખૂબ વધી છે બ્લડ પ્રેશર વધે એનું સીધી અસર આપણા હૃદય ઉપર આવતી હોય છે અને એના કારણે હાર્ટએટેકના પ્રમાણો પણ ખૂબ વધવા લાગ્યા છે જેના વિડીયો આપણે ઘણા બધા જોયા હશે બ્લડ પ્રેશરની આપણે ગોળી લો છો ત્યારે આપણે ડૉક્ટર પાસે કહેવામાં ડૉક્ટરો આપણે કહેતા હશે સવારે એક ગોળી લેવી સાંજે એક ગોળી લેવી અથવા તો 24 કલાકમાં એક નાની અમથી ગોળી લેવાનું આપણને બધાને સૂચન આપવામાં આવતું હોય છે આપણે ક્યારેય વિચાર્યું નથી કે આ ગોળી કરે છે શું એ આપણા શરીરમાં જાય છે ત્યારે એની 12 કલાકની કે 24 કલાકની જે કંઈ સાયકલ હોય છે એટલા સમય માટે એ પોતાનું કાર્ય કરે છે અને જેવો એનો સમય પૂરો થાય એટલે ફરી તમારે દવા લેવી પડે છે આપણા શરીરની અંદર આપણું હૃદય છે એ કન્ટિન્યુ લોહીને ફરતું રાખવાનું કામ કરે છે અને એ લોહી શરીરની રક્તવાહિનીઓની અંદર જે પ્રેશર પેદા કરે છે એને આપણે હાઈ બીપી કે લો બીપી કહી શકીએ આવશ્યકતા કરતાં વધારે જો લોહીનું દબાણ હશે તો આપણે હાઈ બીપીના પેશન્ટ છીએ આવશ્યકતા કરતાં વધારે ઓછું દબાણ હશે તો આપણે લો બીપીના પેશન્ટ હોય છે તો જે કોઈ લોકો બ્લડ પ્રેશરના પેશન્ટ છે એને કેવી કેવી સાવધાની રાખવી જોઈએ એની આપણે વિસ્તારથી વાત કરીએ જ્યારે આપણને બ્લડ પ્રેશર હાઈ આવે છે ત્યારે આપણે તો પ્રથમ એના કારણ જાણવાની ઉત્સુકતા હોવી જોઈએ કે આમને મને બ્લડ પ્રેશર હાઈ આવ્યું કેવી રીતે તો આપણે એક વિડીયો પણ નાખેલો કે જેમાં બ્લડ પ્રેશરના તમામ કારણોની વાત કરી છે એમાંનું એક કારણ છે ચા આપણે જે પ્રદેશમાં રહીએ છીએ એ મોટા ભાગે આપણા બાહ્ય વાતાવરણ છે એ પિત્ત પ્રધાન હોય છે આપણા શરીરનું આંતરિક તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે કે જે શિયાળાના 2-4 મહિના બાદ કરતાં મોટા ભાગે ઠંડી આપણે ઓછી પડતી હોય છે 10 મહિના ગરમીવાળું વાતાવરણ હોય છે અને એવા સમય દરમિયાન જો આપણે ચા પીતા રહીશું આપણું બ્લડ પ્રેશર ક્યારેય નોર્મલ નહીં થઈ શકે તો ચાની આદત હોય તો એના પર અંકુશ લાવીએ ઓછું લાવીએ અને એવી ચા પીવી જોઈએ કે જે આપણા બ્લડ પ્રેશરને નોર્મલ કરે આયુર્વેદની અંદર એક મેડિસિનનું વર્ણન છે કે જેને સંસ્કૃતની અંદર અર્જુન કહેવામાં આવે છે અર્જુન અને એટલે કે ગુજરાતી મને સાદળ કહીએ છીએ એના ઝાડ હોય છે એની છાલનો પાવડર જેવી રીતે આપ ચા બનાવો છો થોડું પાણી લો થોડું દૂધ લઈ લો ઉદાહરણ તરીકે 1 કપ પાણી લીધું 1 કપ તમે ગાયનું કે ભેંસનું દૂધ લીધું બંનેને મિક્સ કરો ચાની ભૂકી સિવાયના જે કે આપ મસાલા નાખો છો એ નાખો જરૂરિયાત પૂરતી ખાંડ નાખો ચાના વિકલ્પ રૂપે આપ 1 ચમચી અર્જુનની છાલનો પાવડર નાખો એને સારી રીતે ઉકાળો ઉકળશે ત્યારે પાણી બળી જશે દૂધ તો બળવાનું નથી અંદાજે એટલું ઉકાળો કે લગભગ પાણી બળી જાય અને માત્ર દૂધ રહે આવી રીતે બનેલી અર્જુનની છાલની ચા જો પીવામાં આવે તો તે બ્લડ પ્રેશરના પેશન્ટ માટે રામબાણ ઔષધ સાબિત થતી હોય છે બીજી એવી એક શ્રેષ્ઠ પદ્ધતિ છે જેનો ભૂતકાળમાં આપણે વિડીયો પણ નાખેલો છે એ છે પાદાભ્યાંગની પદ્ધતિ જે કોઈ લોકો હાઈ બીપીના પેશન્ટ છે એવા લોકો માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે શું કરવાનું છે પગના તળિયા ઉપર ગાયના ઘીથી માલિશ કરવાની છે કાંસાની વાટકીથી યુરોપના ઘણા પ્રદેશોમાં આવે આ પદ્ધતિ ખૂબ પ્રચલિત થઈ છે જે કોઈ લોકો હાઈ બીપીના પેશન્ટો હોય એ લોકો પગના તળિયા ઉપર ગાયનું ઘી લગાવે એવા સરસ ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે કે જેમાં કાંસાની થાળી હોય એના ઉપર એક વાટકો કાંસાનો મૂકી દેવામાં આવે અને એક મોટરથી એ થાળી ફરતી હોય જે કોઈ હાઈ બીપીના પેશન્ટ છે એને બેસાડી દેવામાં આવે પગના તળિયા ઉપર ગાયનું ઘી લગાડી દેવામાં આવે અને એ લોકો પેલા થાળી અને વાટકા ઉપર પોતાના પગ મૂકે એ થાળી ફર્યા કરે એના કારણે જે ઘર્ષણ પેદા થાય અમુક સમયની અંદર જ એ લોકોનું હાઈ બીપી નોર્મલ થઈ જાય છે આ પદ્ધતિ આપણા ત્યાંથી જ ત્યાં ગઈ છે ધીરે ધીરે ભારતમાં સુરતની અંદર રાજકોટની અંદર પણ આવા મશીનો બનવા લાગ્યા છે મૂળ પદ્ધતિ એ જ છે પરંતુ નવા ઇન્સ્ટ્રુમેન્ટના નવા સ્વરૂપે એ આપણી સામે આવી છે ઋષિમુનિઓએ શું કીધું કે હાઈ બીપીને તમારે કંટ્રોલમાં રાખવું છે ઉચ્ચ રક્તચાપથી બચવું છે તો શું કરો થોડું ગરમ કરીને પગના તળિયા ઉપર ગાયનું ઘી લગાવો કાંસાની વાટકી જે આસાનીથી તમને કોઈપણ વાસણની દુકાનેથી સરળતાથી મળી રહેશે ઘરે તમે પગના તળિયા ઉપર માલિશ કરો તમારે એક પ્રયોગ કરવો હોય તો કરો તમે તમારું બ્લડ પ્રેશર માપો અને જો બ્લડ પ્રેશર હાઈ આવે તુરંત પગના તળિયા ઉપર ગાયનું ઘી લગાવો કાંસાની વાટકીથી માલિશ કરો માત્ર 5 મિનિટની અંદર જ પછી તમે તમારું બ્લડ પ્રેશર ચેક કરશો તે તુરંત નોર્મલ આવી જશે તો આવું જો હરરોજ કરવામાં આવે તો ધીરે ધીરે કરીને ઘાતક ઉપચાર કરતાં શ્રેષ્ઠ ઉપચાર સાબિત થશે તો આ એક પાદાભ્યાંગની પદ્ધતિ અલગ રીતે આપણે અપનાવીએ પગના તળિયા ઉપર ગાયનું ઘી લગાવી કાંસાની વાટકીથી સારી રીતે માલિશ કરીએ તો બ્લડ પ્રેશરને બહુ સારી રીતે ઘટાડતું હોય છે
જે કોઈ લોકો હાઈ બીપીના પેશન્ટ છે, જે લોકો ઉચ્ચ રક્તચાપની ગોળીઓ લે છે, એવા લોકોએ ગોળીનો ડોઝ ઘટાડવો હોય અથવા તો એમાંથી બહાર આવવું હોય તો ગોળીની સાથે સાથે એક એવો ઉપાય અપનાવવો જોઈએ કે જે તમને હાઈ બીપીથી બચાવે. આપણા ઘરમાં એક મસાલો આપણે વાપરતા હોઈએ છીએ જેને તજ કહેવાય છે. તજનું લાકડું જે સ્વાદે ખૂબ મીઠું લાગતું હોય, એક ચપટી તજનો પાવડર અડધીથી એક ચમચી ચોખ્ખું મધ લેવું, એને સારી રીતે મિક્સ કરી દેવામાં આવે અને એ જે મિશ્રણ તૈયાર થાય એ સવારે સાંજે જમ્યા પછી જો તમે ચાટી લો, આપણા શરીરની અંદર વધેલા બ્લડ પ્રેશરને ઘટાડવા માટે કારગર સિદ્ધ થાબિત થતો હોય છે. તો આ પણ એક ઉપચાર બ્લડ પ્રેશરને નોર્મલ કરવા માટે અપનાવી શકાય. ચોથા નંબરનો ઉપાય એટલે સમુદ્રી સ્નાન. દરિયામાં સ્નાન કરવું જોઈએ. હવે આપણે રહેતા હોય એવી જગ્યાએ કે આસપાસ દરિયો ના હોય તો કેવી રીતે સ્નાન કરવું? સમુદ્રને ઘરે લઈ આવો. કરવાનું છે શું? તો અઠવાડિયામાં એક વખત એક ડોલ પાણી ભરો, એક મુઠ્ઠી સમુદ્રી મીઠું કે આખું મીઠું આવે છે નાખી દો. ગળાની નીચેનો જે કંઈ ભાગ છે સમુદ્ર પાણીથી સ્નાન કરો. મીઠાનું પાણી એ સમુદ્ર પાણી જ થઈ ગયું. એનાથી જો તમે સ્નાન કરશો તો તે બ્લડ પ્રેશર ઘટાડવા માટે તમને બાહ્ય ઉપચાર તરીકે ખૂબ એ સહાયક સિદ્ધ થશે. બે એવા શાકભાજી જે છે કે જે બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે એ શાક એટલે સુરણ અને કોળું. આ બે એવા શાકભાજી છે જે ગુજરાતમાં લગભગ ખાવાનું ચલણ નથી, ભાગ્યે જ આપણે ખાતા હશું અને ઇઝીલી મળે છે, સરળતાથી મળે છે. યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ વગર આ શાકભાજી થાય છે, પરંતુ આપણે એને તેને ખાતા નથી. તો સુરણને લઈ આવો, એને ખમણીને, પણ એનો વઘાર તેલમાં ન કરતા એનો વઘાર જો ઘીમાં કરવામાં આવે તો તે બ્લડ પ્રેશરને ઘટાડવા માટે સહાયક સાબિત થાય છે. કોળું જે છે જેને આપણે પમ્પકિન પણ કહેવામાં આવે છે, જેના બે સ્વરૂપ હોય છે, પમ્પકિન અને એસગાર્ડ, સફેદ કોળું અને પીળું કોળું. તો બેમાંથી જે કંઈ કોળું તમને મળી જતું હોય એનું શાક બનાવો, એનું સૂપ બનાવો, એનું જ્યુસ બનાવીને ભોજનમાં એને સ્થાન આપવામાં આવે. સફેદ કોળું જે છે કે જેને એસગાર્ડ કહેવામાં આવે છે એ હાઈ બીપીના પેશન્ટો માટે તો રામબાણ ઔષધ સાબિત થાય છે. બસ એનો માઇનસ ગુણ એ છે કે અતિરિક્ત ઠંડુ છે, ખૂબ ઠંડુ છે. તો જે કોઈ લોકોને શરદી, ઉધરસ, કફની સમસ્યા રહેતી હોય એવા લોકો ઓછી માત્રામાં લેવું, શિયાળાના દિવસો સિવાય લોકો લઈ શકે. શરદી, ઉધરસ, કફની સમસ્યા હોય તો તેની અંદર તમે અલ્પ માત્રામાં કાળા મરીનો પાવડર અથવા તો મધ નાખીને લેશો તો એ તમને શરદી, ઉધરસ, કફ નહીં કરે અને બ્લડ પ્રેશરની બીમારીમાંથી બચાવશે. તો સુરણ અને કોળાને આપણા ભોજનમાં સ્થાન આપીએ જે બ્લડ પ્રેશર ઘટાડવા માટે શ્રેષ્ઠ ઔષધિ સાબિત થતા હોય છે. તો ભોજનમાં આપણે એને જરૂર સ્થાન આપીએ. આપણા ઋષિ મુનિઓ કહી ગયા, હરડ બહેડા આંબલા ઘી સાકર સંગ ખાય, બગલમાં દાબે હાથી બાર કોષ લે જાય. કહેવાનો મતલબ એ છે કે હરડ બહેડા આંબલાથી મિશ્રણ થતી એક મેડિસિનનું જે સેવન કરવામાં આવે તો તમને બળ આપે છે. બળ આપે છે એટલું જ નહીં, હરડ બહેડા આંબળા જ્યારે મિક્સ થાય ત્યારે એક મેડિસિન બને જેને ત્રિફળા કહેવામાં આવે. ત્રણ ફળોનું મિશ્રણ આપણે ઇઝીલી ત્રિફળા મળે છે, ઘણી બધી ફાર્મસીનું મળતું હોય છે, તમને લૂઝમાં પણ કોઈ પણ ગાંધીની દુકાનમાંથી આયુર્વેદિક જે રો મટીરિયલ વેચતા હોય ત્યાંથી ઉપલબ્ધ થઈ શકે. શું કરવાનું છે? ત્રિફળા લઈ આવો, અડધી ચમચી ત્રિફળા લો, અડધીની અડધી ચમચી એમાં સાકર નાખો અને અડધીની અડધી ચમચી એમાં ઘી નાખો. એ જે પેસ્ટ તૈયાર થાય એને સવારે સાંજે ચાટી જાઓ અને એના ઉપર ચાના અડધો કપ જેટલું ગરમા ગરમ પાણી પીવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ લેવલ લાવવા માટે શ્રેષ્ઠ સાબિત થતું હોય છે. ગળો, ગોખરું અને આંબળા ત્રણ વસ્તુ જ્યારે મિશ્રણ થાય ત્યારે એક મેડિસિન બને કે જેને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે કોઈ લોકોની ઉંમર 50 વર્ષ ક્રોસ કરી ગઈ છે એવા લોકોએ રસાયણ ચૂર્ણનું સેવન, આ કોઈ પણ બીમારી હોય કે ના હોય, અચૂક આપણે કરવું જ જોઈએ. અને હાઈ બીપી મોટા ભાગે મોટી ઉંમરના લોકોને જ થતી હતી, પરંતુ વર્તમાન સમયમાં આપણું ખાનપાન એટલું બધું બગડી ગયું કે નાની ઉંમરે પણ આપણે હાઈ બીપીના પેશન્ટ બની ગયા. તો શું કરવાનું છે? ગળો, ગોખરો અને આંબળા ત્રણેયને મિશ્રણ કરશો સરખે ભાગે. ત્રણેય વસ્તુ માનો કે તમે 50-50-50 ગ્રામ લઈ આવ્યા, ત્રણેયને સારી રીતે મિક્સ કરી નાખો. રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી લેવો, એક ચમચી એની અંદર રસાયણનો પાવડર નાખવો, પાણીને ઉકાળવું, એટલું ઉકાળવું કે એક ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય. રાત્રે સૂતા પહેલાં જો તમે પી લો તો તે હાઈ બીપીના પેશન્ટ માટે એક શ્રેષ્ઠ ઔષધ સાબિત થતું હોય છે. તો આ એક ઉપચાર અચૂક કરવો જોઈએ. લાસ્ટ અને સૌથી મહત્વનો ઉપચાર એ એટલે ડુંગળીનો રસ અને મધનું સેવન.
જો તમે હાઈ બીપીના પેશન્ટ હોય, લાંબો સમય સુધી ગોળીઓ લેતા હોય, ગોળીઓમાંથી કંટાળ્યા હોય અને ધીરે 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 કરીને તમારે એલોપેથી દવાઓ છોડીને આયુર્વેદમાં અથવા તો નિર્દોષ ઉપચાર તરફ જવું હોય તો સાથે સાથે એક ઉપચાર શું કરવો જોઈએ? ડુંગળીનો રસ લેવાનો છે અડધી ચમચી, એની અંદર એક ચમચી મધ નાખી દો. ડુંગળીનો રસ અડધી ચમચી, એક ચમચી મધ નાખીને પેસ્ટ તૈયાર કરો. આ જે પેસ્ટ તૈયાર થયું એ સવારે સાંજે જેવી રીતે તમે આ એલોપેથી દવા લો છો એવી રીતે આનું એને એવી રીતે ડુંગળી અને મધનું જો સેવન કરવામાં આવે તો ધીરે 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 કરીને એલોપેથીની ગોળી છોડીને તમે નિર્દોષ ઉપચાર એવા અપનાવી શકો કે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. સૌથી મહત્વની વાત ધ્યાન એ રાખવાનું છે કે તમે બ્લડ પ્રેશરના પેશન્ટ છો, લાંબા સમય સુધી એલોપેથી દવા લો છો તો આજે કે ઉપચારની આપણે વાત કરી એ સડનલી બ્લડ પ્રેશરની દવા તમે છોડી દેશો અને આ ઉપચાર અપનાવી લેશો એવું પણ નથી કરવાનું. એલોપેથી દવા નો ડાઉટ છે, એની ઘાતકતા છે, પરંતુ સડનલી એને બંધ ન કરતા આવા નિર્દોષ ઉપચાર કરો. સાથે સાથે એલોપેથી દવા પણ ચાલુ રાખો, ધીરે 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 કરીને એનો ડોઝ ઘટાડો અને પછી એક એવા સમય ઉપર આપ ઉપર આવો કે આ એલોપેથી દવા વગર પણ નિર્દોષ ઉપચાર જે આપણે જણાવ્યા એમાંથી જે કંઈ આપણને અનુકૂળ લાગે એવા બે ચાર ઉપચારનું પાલન કરીને આપ બ્લડ પ્રેશરની દવા વગર પણ સ્વસ્થ જીવનશૈલી જીવી શકો છો. તો આવા નિર્દોષ ઉપચાર કરો જેની કોઈ ઘાતકતા નથી, જેની કોઈ આડઅસર નથી, અને એવા ઉપચાર કરીશું તો બ્લડ પ્રેશર તો નોર્મલ રહેશે જ, સાથે સાથે એલોપેથીની જે કંઈ ઘાતક અસર છે એનાથી પણ આપણે બચી શકીશું. સૌને જય હિન્દ, વંદે માતરમ.